નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કોણ ચલાવી રહ્યું હતું કાર, કેમ થયો હતો ફરાર, એસઆઈટીના પ્રશ્નોના જવાબ ના આપી શક્યો આશિષ મિશ્રા. આતંકી હુમલા પછી સુરક્ષા દળો એક્શનમાં, 570 લોકોની ધરપકડ. દેશભરમાં વીજળીની કટોકટીના કારણે છવાઈ શકે છે અંધાર પર, સરકારે કરકસરથી વીજળી ઉપયોગ કરવાની કરી વિનંતી. લખીમપુરા હિંસા, મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની અંતે પોલીસે ધરપકડ કરી. લખીમપુર હિંસામાં મંત્રીની જીપ નીચે આવીને મૃત્યુ પામનાર ખેડૂતોના યુપીમાં નીકળશે અંતિમ કરસ યાત્રા. તાલિબાન સાથે વાતચીતનો અર્થ તેને માન્યતા આપવી નથી અમેરિકા. દેશની રાજધાની ડૂબી જશે અંધારામાં, આગામી 2 દિવસમાં બ્લેકઆઉટનો મોટો ખતરો. વારાણસીમાં પ્રિયંકા ગાંધીને દુર્ગા માતા તરીકે દર્શાવાતા પોસ્ટરો લાગ્યા. કાંગોમાં નાવ પલટતા 50થી વધુ લોકોના મોત, લાલચ અનેક લોકોના જીવ ભરખી ગઈ. ક્રુઝમાં રેડમાં પકડાયેલા કેટલાય લોકોને કેમ છોડવામાં આવ્યા, એનસીપી નેતાએ ઉઠાવ્યો સવાલ. કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરનું શું કામ, કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ. આર્યન ખાનની કબૂલાત, શાહરૂખ ખાનના પુત્રએ ડ્રગ્સ લેવાની વાત માની, એનસીબીને કહ્યું હું ચરસ લઉં છું. અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમોની મસ્જિદ પર આતંકી હુમલો, 100 લોકોના મોત. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સેવાદળ અને મહિલા કોંગ્રેસ સેવાદળની 2 દિવસીય સહયોગી તાલીમ શિબિર અંબાજી ખાતે યોજવામાં આવી. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું હોવાથી રાજસ્થાનના વાહન ચાલકો ગુજરાતમાં ફૂલ માટે આવી રહ્યા છે. વડાલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા કાશ્મીરમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં પુતળાનું દહન કરાયું. ઈડર તાલુકાના બડોલી ખાતે દેહગોર કડવા પાટીદાર સમાજ દ્વારા સંસ્કાર સંપ્રદાય સન્માન સમારંભ યોજાયો. લીમડી બગોદરા હાઈવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત, પેસેન્જરોનો આબાદ બચાવ. રાજપીપળા આયોજિત 9મો નવરાત્રી શેરી ગરબા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ. પ્રાંતિજના પિલુદરાના ઈસમ સાથે બેંક જેવી સુવિધા કેન્દ્ર ખોલી આપવાના બહાને 3,67,600 નું ફોડ થતા પિલુદરાના ભોગ બનનાર ઈસમ દ્વારા હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.